નાણાકીય વર્ષ 2022-23 નો આજે છેલ્લો દિવસ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ ઇતિહાસ સર્જી દીધો છે. સૌથી વધુ ટેક્સ હાલમાં આવ્યો હોવાની જાણકારી મહાનગરપાલિકાનો સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે વેરાની આવક આ વર્ષે થઈ છે. મહાનગરપાલિકાને આ વર્ષે 320 કરોડ રૂપિયાની આવક થઈ છે. રાજકોટમાં કુલ 80,000 જેટલા કરદાતાઓ પોતાના કર ચૂકવીને પોતાની પવિત્ર ફરજ નિભાવે છે અને મહાનગરપાલિકાના બજેટ વખતે કુલ 340 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેની સામે 320 કરોડ રૂપિયાનો વેરો વસૂલવામાં આવ્યો. તો આજે રાજકોટમાં વેરો વસૂલવાનો છેલ્લો દિવસ હોવાથી વેરો ભરવા માટે લોકો મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. કરદાતાઓને અમે રૂબરૂ સંપર્ક કર્યા હતા, તો એના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીની હોઈએસ્ટ આવક 320 કરોડ જેટલી અમને થઈ છે, જે ગયા વર્ષ કરતાં 50 કરોડ વધારે છે. અને એમાં આ વખતે 4.25 લાખ જેટલા કરદાતાઓએ અમારા ટેક્સ નેટમાં આવ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકાએ આ વખતે આવકમાં ઇતિહાસ સર્જ્યો છે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ ટેક્સની આવક જે છે આ વખતે થઈ છે. આ વખતે 320 કરોડ રૂપિયા જેવી અધધ આવક મહાનગરપાલિકાના ટેક્સની થઈ છે. તો આજે પણ આજે જ્યારે અંતિમ દિવસ છે નાણાકીય વર્ષનો ત્યારે પણ કરદાતાઓ છે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે છે અત્યારે વેરો ચૂકવવા માટે પહોંચી રહ્યા છે. આ વખતે જે હાઈએસ્ટ આવક જે નોંધાઈ છે, હાઈએસ્ટ આવકના કારણે જે છે મહાનગરપાલિકાની તિજોરી પણ છલકાઈ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.